નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સેજલ. હળવદમાં ગોકુલેશ્વર ગોપી મંડળ અને અંબે ગરબી મંડળના સહયોગથી રેલવે સ્ટેશન રોડ પર આવેલ ગોલેશ્વર મહાદેવના મંદિર ખાતે ભવ્યથી ભવ્ય રીતે તુલસી વિવાહની ઉજવણી કરાઈ. હળવદમાં ગોકુલેશ્વર ગોપી મંદિર અને અંબે ગરબી મંડળ સહયોગથી રેલવે સ્ટેશન રોડ પર આવેલ ગોલેશ્વર મહાદેવના મંદિર ખાતે ભવ્યથી ભવ્ય રીતે તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. સમગ્ર શહેર ગોકુળ મથુરા વૃંદાવનમાં ફેરવાયું હતું. આ સાથે જ હળવદના મુખ્ય માર્ગો પર ઠાકોરજીના ડીજે સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાવભેર જોડાયા હતા. છોટા કાશી તરીકે જાણીતા બનેલા હળવદ શહેરમાં આજરોજ કારતક સુદ 11ને સોમવારના રોજ ભવ્ય તુલસી વિવાહ અંબે ગરબી મંડળ અને ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તુલસી માતાને ભલ ભાદી કાપડું ઉપર મોરજણી ઢીંગલીઓ પગમાં કુંડર સહિતના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે જ ચોરીને ચડાવવાના ભારે જગમાટ જોવા મળી હતી. આ તુલસી વિવાહમાં રાસ ગરબા, ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, મામેરું ફૂલેકું તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોપી મંદિર દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઠાકોરજીની જાન સજી ધજીને પરણવા માટે આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. બીજી તરફ હળવદમાં સૌ પ્રથમવાર મહિલાઓ દ્વારા તુલસી વિવાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગોપી મંડળ અને મહિલાઓએ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ગોલેશ્વર ગોપી મંડળ દ્વારા તુલસી અને ઠાકોરજી મહારાજનો તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અહીંયા અત્યારે ગોકુળ વૃંદાવન જેવા દ્રશ્યો સર્જાયેલા છે. સર્વે ભાવિક ભક્તોએ ખૂબ સાથ સહકાર આપી અમને જે આનંદ અપાવ્યો છે તે બદલ અમે સર્વે ભાવિક ભક્તોનો આભાર માનીએ છીએ. અને આવા જ કાર્યો સતત અમારા મંડળમાં થાય એવી અમે આશા રાખીએ છીએ. તો સર્વે મંડળ ગોપી મંડળની બહેનોને વિનંતી કે આવી જ રીતે સર્વે સાથ સહકાર આપે અને આવા જ નવા નવા કાર્યો આપણે આપણા મંડળમાં કરતા રહીએ. બસ એ ઘણા ભાગ્યથી થાય છે. કન્યાદાનને મહાદાન કહેવામાં આવે છે અને એ કન્યાદાન જ્યારે સાક્ષાત ભગવતીનું હોય અને વિષ્ણુ રૂપે વર જે છે એ વિષ્ણુ સ્વરૂપે પધાર્યા હોય ત્યારે મનુષ્યના ચાર પ્રકારના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેની સિદ્ધિ થાય છે. અને એટલા માટે આપણે એક આર્ય સંસ્કૃતિમાં તુલસી વિવાહનું બહુ મહત્વ છે. નવ તુલસીને એટલે કે નવા તુલસીને પરણાવવાથી મનુષ્યને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, એના પિતૃઓની સદગતિ થાય છે અને એના દરેક પ્રકારના મનોરથ સિદ્ધ થાય છે અને ભગવાન લક્ષ્મીનારાયણની એના ઉપર કૃપા ઉતરે છે એવો મારો દ્રઢ વિશ્વાસ છે. મયુર રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ.